નમસ્કાર, હું શ્રુવિધિ. આવી ગયો છે આનંદનો ઉજાસનો પર્વ, આવી ગયો છે દેવી લક્ષ્મીની કૃપાની પ્રાપ્તિ કરવાનો પર્વ, આવી ગયો છે મહા સરસ્વતીના આશીર્વાદ મેળવવાનો પર્વ, શ્રી ગણેશના આશીર્વાદ મેળવવાનો પર્વ. આ પર્વ એટલે તો આનંદ, ઉલ્લાસ, અજવાશનો, દિવાળીનો પર્વ. ત્યારે આપણે આજે જાણવાના છીએ કે આ દિવાળીએ શું ખાસ કરશું. તો આપણું આવનારું આખું એ વર્ષ સકારાત્મકતાથી પસાર થાય, સુખ સમૃદ્ધિથી પસાર થાય, ધનની, લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય અને માતા સરસ્વતીના આશીર્વાદ પણ રહે. આજે આવા જ સરળ અને સટીક ઉપાયોની આપણે વાત કરવી છે અને આ ઉપાયો આજે આપણને જણાવવાના છે મારી સાથે જોડાયેલા મહેમાનો, જે આપણને જણાવશે કે આ દિવાળીને કઈ રીતે ખાસ બનાવી શકે, જે આપણને જણાવશે લક્ષ્મી પ્રાપ્તિના ખૂબ સરળ અને સટીક ઉપાય, સાથે જ વાસ્તુ સાથે જોડાયેલા કેટલાક સરસ ઉપાયો પણ આપણા સુધી આજે પહોંચવાના છે. તો આજે આપણને કોણ આ ઉપાયો આપવાના છે તેની વાત કરી લઈએ. આપણી સાથે આજે જોડાયા છે મહાવાસ્તુ એક્સપર્ટ મિત્તલ વ્યાસ. નમસ્કાર, મારું નામ મિત્તલ વ્યાસ, હું મહાવાસ્તુ એક્સપર્ટ, એસ્ટ્રોલોજર, ટેરો કાર્ડ રીડર. આજે તમને જણાવીશ કે દિવાળીના દિવસે તંત્ર મંત્ર અને યંત્રની સાધના કઈ રીતે કરવી અને વાસ્તુથી એવા કયા નાના ઉપાય કરવા જેનાથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. તો ધન પ્રાપ્તિના પણ સરળ અને સટીક ઉપાયોની વાત કરવી છે અને આ બાબતની આજે આપણને જાણકારી આપવાના છે વૈદિક એસ્ટ્રોલોજર ડોક્ટર મેઘા રાયચુરા. નમસ્કાર, હું છું ડોક્ટર મેઘા રાયચુરા. આજે હું તમને જણાવીશ એસ્ટ્રોલોજી સાથે જોડાયેલા અને વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલા ચાંદીના સરળ ઉપાય જેનાથી ધન લક્ષ્મી પ્રાપ્તિ થઈ શકે. તો ધન પ્રાપ્તિના ઉપાયોની સાથે સાથે વેપારમાં વૃદ્ધિની પણ આજે વાત કરવી છે અને આ જ બાબતની આજે આપણને સંપૂર્ણ જાણકારી આપવાના છે ઇન્ટરનેશનલ રેકી માસ્ટર ડોક્ટર કિંજલ ભટ્ટ. નમસ્કાર, હું ડોક્ટર કિંજલ ભટ્ટ, ઇન્ટરનેશનલ રેકી ગ્રાન્ડ માસ્ટર, વેદિક એન્ડ સાયન્ટિફિક વાસ્તુશાસ્ત્રી, ટેરોકાર્ડ રીડર અને આઈચિન રીડર. આજે હું તમને કહેવાની છું એવા સરળ ઉપાય જેમાં વૈદિક મંત્રો છે, આ મંત્રો દ્વારા ધનની પ્રાપ્તિ થાય, સાથે સાથે એ વનસ્પતિઓ જેની આ ઉપાય માત્રથી ધનની પ્રાપ્તિ થાય, વેપારમાં વૃદ્ધિ થાય. તો આજે વાત થશે લક્ષ્મી પ્રાપ્તિના ઉપાયોની. આજે વાત થશે આવનારા વર્ષને કઈ રીતે વધુ ખાસ બનાવી શકાય, કઈ રીતે ઘરમાં સુખ સમૃદ્ધિને સ્થિર કરી શકાય. આજે વાત વાસ્તુની પણ થશે. તો વધુ રાહ ન જોતા શરૂ કરીએ અમારી આ વિશેષ રજૂઆત અને સાથે મળીને મનાવીએ શુભ દિવાળી. તો દિવાળીના પર્વ પર આપણે લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ ત્યારે લક્ષ્મી પ્રાપ્તિના અને લક્ષ્મીને સ્થિર કરવાના ઉપાયોની તો વાત કરવી જ છે, પરંતુ સૌથી પહેલાં તો એ જાણવું છે કે આ દિવાળી કેમ ખાસ છે, દિવાળીનું આટલું વિશેષ મહત્વ કેમ છે. મિત્રો, તમે જણાવશો કે દિવાળીનું વિશેષ મહત્વ કેમ? ખાસ કરીને તો એવું કહેવામાં આવે છે કે દિવાળીની રાત્રિ એટલે કે એક આપણી જે ચાર મહારાત્રિ છે એમાંની એક આ મહારાત્રિ છે અને દિવાળીના દિવસે શ્રી લક્ષ્મીજીની આરાધના કરવાનો શ્રેષ્ઠ પર્વ છે, માતાને મનાવવાનો શ્રેષ્ઠ પર્વ છે. બીજું કે લક્ષ્મી અને એ દિવસે આપણા ઘરમાં આગમન થતું હોય છે, જો આપણે તેમની આગતા સ્વાગતામાં કોઈ કમી ન રાખીએ તો 100% લક્ષ્મીજી આપણા ઘરમાં પધારતા હોય છે. અને દિવાળીના દિવસે એટલે કે દિવાળીના દિવસે કે રાત્રે તમે જે તંત્ર મંત્ર કરો છો તે સિદ્ધ થઈ જાય છે, તેની સાધના તમારી અફળ જતી નથી. અરે વાહ, એટલે કે દિવાળીની રાત્રિ એ સિદ્ધિ આપનારી રાત્રિ છે. તો પછી મેગા પ્રશ્ન તો એ પણ થાય કે દિવાળીએ કોની ઉપાસના કરવી? મને ખબર છે લક્ષ્મીજીની, સરસ્વતીજીની, ગણેશજીની બધા જ કહેશે, પણ તમે કોઈ સરસ વિગતો આપી શકો અમને અત્યારે કોની ઉપાસના કરવી? જો તમે ઈચ્છતા હોય કે ઘરમાં સમૃદ્ધિની કમી ક્યારેય ના થાય તો દરેક વ્યક્તિએ શ્રીની પૂજા કરવી અત્યંત આવશ્યક સાબિત થાય છે. એટલે કે તમે લક્ષ્મીજીની તો પૂજા કરો જ, માતા સરસ્વતીની પૂજા પણ કરો, પરંતુ સાથે સાથે તમારા ઘરની સ્ત્રીની પણ પૂજા કરો, કારણ કે એ લક્ષ્મી છે. એ લક્ષ્મીની પૂજા કરશો, ઘરની લક્ષ્મીની પૂજા કરશો તો લક્ષ્મીજીના આશીર્વાદ મળશે. આ વખતે કોઈ વિશેષ યોગ છે ખરા કિંજલ? હા ને, આ વખતે જે વિશેષ યોગ છે એ 500 વર્ષ પછી આવ્યો છે. એમાં એવા 4 રાજયોગ છે, જેમ કે શનિ મહારાજનો સસયોગ, સૂર્ય અને મંગળની યુતિ થાય છે એ પણ એક રાજયોગ બનાવે છે, સાથે સાથે આયુષ્યમાન યોગ છે, અને આ બધાને સિદ્ધ કરતો સર્વસિદ્ધિ યોગ છે, જેના દ્વારા આ દિવાળી ખૂબ જ શુભ અને ખૂબ સારા સંકેત લઈને આપણા ત્યાં આવી છે. એટલે કે 500 વર્ષ પછી આવો યોગ આવ્યો છે. તો કિંજલબેન, પ્રશ્ન તો એ પણ થાય કે આ યોગનો ફાયદો બધાને મળવાનો છે કે પછી કોઈ ચોક્કસ રાશિને વિશેષ ફાયદો થશે?
એવી ત્રણ રાશિઓ છે જે નસીબદાર છે, એને પૂર્ણ લાભ મળશે, જેમ કે મેષ રાશિ, મિથુન રાશિ અને મકર રાશિ. મેષ રાશિના જે જાતકો હશે ને, એને આકસ્મિક લાભ થશે, સાથે સાથે શેર સટ્ટામાં પણ ફાયદો થશે. અને આ વખતે 30 ઓક્ટોબરે જે ચાંડાલ યોગ મેષ રાશિમાંથી નીકળ્યું છે ને, જેના કારણે ધંધામાં પણ બરકત થશે. સાથે સાથે આવી છે વાત મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો છે, જે લોકો આ વખતે મહેનત કરશે તો વધારે ફળશે, એટલે કે ધંધા નોકરીમાં મુસાફરીના યોગ વધારે છે. જોડે જોડે વિદેશની જેની કામના છે, જેને વિદેશ યોગ જવું છે, તો એવા વ્યક્તિઓ માટે વિદેશ ગમનના યોગ છે. અને છેલ્લે આવે છે મકર રાશિ. મકર રાશિના જે સ્વામી છે, જે શનિ મહારાજ છે, એ પોતાના સ્થાનને લાભ આપતા હોવાથી શશયોગ તો બનાવે છે, જેને કારણે કોઈ પણ ધંધો કરશે, કોઈ પણ નવું કાર્ય કરશે તો એ કાર્યમાં એમની પૂર્તિ થશે. અને જેવા અટવાયેલા કાર્યો છે કે જે બહુ સમયથી રોકાયેલા છે, એવા કાર્યોની પણ ગતિ વધશે અને મનોકામના પૂર્ણ થશે. એટલે કે 500 વર્ષ પછી જે આ યોગ સર્જાઓ છે, તેનાથી ત્રણ રાશિના જાતકોને તો વિશેષ ફાયદો થવાનો છે. પરંતુ હવે જ્યારે ફાયદાની વાત થઈ છે, ત્યારે મારે થોડી વેપારની વાત કરવી છે. મિત્તલ, આપણે જાણીએ છીએ કે દિવાળીએ આપણે ચોપડા પૂજન કરીએ, પણ વેપારમાં વૃદ્ધિ જોઈએ છે ને, આખું એ વર્ષ ધંધો વ્યવસ્થિત ચાલે એવું કંઈ કરવું હોય તો શું કરી શકાય? વિધિ, સૌથી પહેલાં તો અત્યારે કોમ્પિટિશન યુગ કહેવામાં આવે છે, તો આવા સમયે હું એક સરસ અને નાનકડો ઉપાય આપવા જઈ રહી છું કે જ્યારે તમે તમારા વેપારના સ્થાને ચોપડા પૂજન કરી રહ્યા છો, અથવા તો તમે ઘરે ચોપડા પૂજન કરો છો કે ક્યાંય મંદિરમાં ચોપડા પૂજન કરો છો, તો તેની સાથે સાથે 5 ગોમતી ચક્ર લેવાના છે, એને સિંદૂરની અંદર રગડી દેવાના છે. એટલી એક ડબ્બીની અંદર 5 ગોમતી ચક્ર લઈને સિંદૂરની અંદર રગડીને તમારે ત્યાં માતાજીની આગળ મૂકી દેવાના છે, માં લક્ષ્મી આગળ મૂકી દેવાના છે. ત્યારબાદ જ્યાં સુધી તમે આ ચોપડા પૂજનનું ઉત્થાપન નથી કરતા, એટલે કે આખી રાત તમે રાખો છો, તો બીજા દિવસે સવારે આ ગોમતી ચક્રને લાલ કપડામાં બાંધીને તમારા ધંધાના સ્થાન ઉપર, એટલે કે તમે જ્યાં કેશ કાઉન્ટર હોય તમારું, એ ડ્રોવરમાં મૂકી દો, અથવા તો તમારા ઘરની તિજોરીની અંદર મૂકી દો, તો પણ તમારા વેપારમાં સતત વૃદ્ધિ થશે. વિધિ, બીજી એક વાત કરીએ કે વેપાર વૃદ્ધિમાં વાત આવે તો સહકારની, જ્યારે કે આપણે કે વેપારની વાત કરીએ, તો તમારે જો દુકાન છે કે તમે કોઈ ફેક્ટરીના માલિક છો કે તમે જે પણ તમે ધંધો કરો છો, ત્યાં જો તમારે સહકાર ન હોય, એટલે કે તમારા માણસોનો સહકાર ન હોય, તો તમે વેપાર આગળ વધારી શકતા નથી. તો તમારે આ વેપારને આગળ વધારવા માટે અને માણસોના સહકાર માટે તમારા સાઉથ વેસ્ટમાં, એટલે કે તમારા નૈઋત્ય ખૂણાની અંદર લાલ રંગની કોઈ પણ વસ્તુ ન રાખવી જોઈએ, અને જો હોય તો આ દિવાળીએ જ હટાવી લેવી જોઈએ. અને ત્યાં આગળ તમે સહકારવાળું ચિત્ર આવે છે, એ સહકારવાળું વી આર ધ વર્લ્ડ જે આવે છે, એવું ચિત્ર તમે ત્યાં રાખો, તો તમને આખું વર્ષ નહીં, કાયમ માટે તમને તમારા કારીગરોનો સહકાર પ્રાપ્ત થશે. એટલે કે સહકારથી જ સમૃદ્ધિ થવાની છે, અને નવા વર્ષમાં આવી જ રીતે વેપારની વૃદ્ધિ થવાની છે આ સરળ ઉપાયો દ્વારા. હવે આ ઉપાયોની વાત થઈ રહી છે, ત્યારે મેઘા, શું કોઈ બીજી વિગતો ખરી, બીજે કોઈ ઉપાયો આપી શકો કે જેનાથી વ્યવસાય ક્ષેત્રે વૃદ્ધિ થાય અને સાથે સાથે જોબમાં પ્રમોશન પણ મળે? હા, આજે આપણે ચાંદી સાથે જોડાયેલા અત્યંત શુભ અને સટીક ઉપાયોની વાત કરીશું. એમાં મંગળ કળશ તથા ગઢવી કળશની વાત કરવામાં આવશે, જેમાં જેની સ્થાપના કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, જે અચૂક ઉપાય છે. સો પ્રથમ આપણે ગઢવી કળશની વાત કરીએ. ગઢવી કળશમાં એક ચાંદીના ઘડામાં તાંબા, પિત્તળ, કાંસા અને ચાંદીના કોઇન્સ લેવાના, એનાથી ભરી અને એની સ્થાપના કરી પૂજા કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 108 વખત અથવા એકી સંખ્યામાં કોઈ પણ વખત તમે એનો જાપ કરી અને તેની સ્થાપના કરી પૂજા કરી જો તિજોરીમાં અથવા શુભ સ્થાન પર મંદિરમાં રાખવામાં આવે વ્યવસાયિક ક્ષેત્રે, તો અત્યંત શુભ સાબિત થાય છે. આ એક અચૂક ઉપાય છે. સો ગઢવી કળશની સ્થાપના કરવાથી સુખ સમૃદ્ધિ ધનની પ્રાપ્તિ થાય છે, અને એની સાથે સાથે આવનારા કોઈ પણ અવરોધોથી લડી શકાય છે અને એને દૂર કરી શકાય છે. ત્યારબાદ મંગળ કળશ પણ અત્યંત શુભ સાબિત થાય છે. મંગળ કળશમાં તાંબા અથવા કાંસાના કળશમાં જળ ભરી આંબાના જે પાન હોય છે તેને ઊભા ગોઠવી તેની ઉપર શ્રીફળ લગાવી તેને મોલી બાંધી તેના ગળામાં, જે કળશ હોય છે એના ગળામાં મોલી બાંધવામાં આવે છે. ત્યારબાદ ચંદન અથવા રોલીથી સ્વસ્તિક બનાવી તેની પૂજા કરવામાં આવે છે, અને ત્યારબાદ તેને તિજોરીમાં અથવા શુભ સ્થાન પર સ્થાપિત કરવામાં આવે તો તેનાથી અત્યંત
શુભ ફળ પ્રાપ્ત થાય છે, ધનલક્ષ્મીની ક્યારેય કમી નથી થતી અને વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. એટલે કે ગઢવી કળશ અને મંગળ કળશ આ બંને તમારું મંગળ કરશે અને સાથે સાથે વેપારમાં વૃદ્ધિ પણ કરશે. મને આ તમે સરસ ઉપાય કહો છો એટલે મને બીજો જાણવાની પણ ઈચ્છા થઈ છે. આવો કોઈ બીજો ઉપાય ખરો મેઘા? વ્યાપાર ક્ષેત્રે અથવા ઘરમાં પણ તમે જો લક્ષ્મીની પ્રાપ્તિ થાય એવું ઈચ્છતા હોય તો ઘરની તિજોરીમાં અથવા વ્યાપાર ક્ષેત્રે તિજોરીમાં તમે એક સુંદર ઉપાય કરી અને એકદમ સરળ ઉપાય કરી અને ધનની પ્રાપ્તિ કરી શકો છો આ દિવાળીના શુભ અવસર પર. જેમાં 11 કોડી જે અત્યંત ઇઝીલી અવેલેબલ છે એવો સરળ ઉપાય હું જણાવું છું. 11 કોડીઓ પીળી કોડી હોય તો વધારે સારું છે, અથવા સફેદ કોડી જેને હલ્દીથી તમે હલ્દી લગાવીને એનો ઉપયોગ કરી શકો છો એવી 11 કોડીઓ લેવાની છે. 11 ગોમતી ચક્ર અને એની સાથે 2 અથવા 3, 2 નંબર એ ચંદ્રનો નંબર છે તથા 3 નંબર એ પણ ગુરુનો નંબર છે. આમ 2 અથવા 3 ચાંદીના સિક્કાઓ લઈ તેને પીળા કપડામાં બાંધી અથવા લાલ કપડામાં બાંધી તેમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો 108 વાર જાપ કરવામાં આવે, તેની પૂજા કરવામાં આવે અને જો એને સ્થાપના કરવામાં આવે તમારા તિજોરીમાં અથવા વ્યાપાર ક્ષેત્રે તિજોરીમાં, ઘરની તિજોરીમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. આવું કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને આવનારા કોઈ પણ અવરોધોથી તમે ઇઝીલી બહાર આવી શકો છો, એનો સામનો કરી શકો છો. કોઈ જગ્યા પર પૈસા ફસાયા હોય તો પણ ઇઝીલી તમને એ પ્રાપ્ત થઈ જાય છે. અચ્છા, મને એવું લાગે છે કે આ તો વેપાર ક્ષેત્રે ખૂબ જરૂરી છે, કારણ કે ઘણી વખત એવું હોય કે પૈસા ઘણી જગ્યાએ અટવાઈ ગયા હોય, ઉઘરાણી થતી ના હોય, આવા કિસ્સામાં એ ખૂબ ફાયદો થઈ શકે. હવે આ સરળ ઉપાયો જાણ્યા છે તો આપણે કિંજલ પાસેથી પણ જાણવા છે ઉપાયો. કિંજલ, એવા કોઈ સરળ ઉપાય કે જે વેપારમાં તમને ભરપૂર ધન પ્રાપ્તિ કરાવે અને આવનારું આખું વર્ષ વ્યવસાય સરસ થાય? જો આખું વર્ષ ધંધો સારો ચાલે એના માટે આપણે ભક્તિ તો કરવી જ પડે. એટલે કે ધંધામાં સૌ પહેલાં સિદ્ધ ગણેશ યંત્ર મૂકવામાં આવે છે. આ સિદ્ધ ગણેશ યંત્ર જો મૂકીએ અને એનો જે મંત્ર છે વક્રતુંડાય હુમ, આ મંત્રની 11 માળા કરવામાં આવે દિવાળીના દિવસે ખાસ, તો ધંધામાં ખૂબ જ બરકત આવે છે અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળે છે. અરે વાહ! હવે જ્યારે ગણેશજીને બોલાવ્યા, સૌ પહેલાં ગણેશજી તો આવે જ છે, પણ એની સાથે એની માં એટલે કે માં ભગવતી, માં લક્ષ્મીની પણ સ્થાપના કરવી જોઈએ. અત્યારે શ્રી યંત્રની સ્થાપનાનું બહુ બધા લોકો ઈચ્છે છે પૂજા કરવાનું, પણ ઘણા બધા બીવે છે કે માતાજીની પૂજા બરાબર નહીં થાય, માતાજી કદાચ કૃપાયમાં થશે. માં ક્યારેય કોઈનું બગાડતી નથી. જો સાચા હૃદયથી તમે શ્રી યંત્રની પૂજા કરો, શ્રી યંત્ર પણ વિવિધ પ્રકારના મળે છે, સેવનનું મળે છે, પંચધાતુનું મળે છે, એકદમ ચાંદીનું પણ મળે છે, જે યથાશક્તિ શ્રી યંત્રની સ્થાપના તમે કરો અને એકદમ સરળ મંત્ર છે શ્રીમ. આ શ્રી યંત્ર ઉપર કોરું કંકુ ચડાવીને રોજ જો શ્રીમ બોલવામાં આવે તો ધંધામાં 4 ચાંદ લાગે. શું વાત છે! એટલે કે એક સરળ મંત્રથી થઈ જશે વ્યવસાયને લગતા દરેક આપના કામ પૂર્ણ. તો આ તો થઈ વેપારની વાત. હવે તમે તૈયાર થઈ જાઓ, દરેક દર્શકો તૈયાર થઈ જાય. જરૂર હોય તો નોટ પેન સાથે લઈ લે, કારણ કે હવે થશે આપના ફાયદાની વાત. આ ત્રણેય દેવીઓ કહેવાના છે લક્ષ્મી પ્રાપ્તિના સરળ ઉપાય. શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્ર તમારાથી. લક્ષ્મી પ્રાપ્તિ કઈ રીતે થાય, કઈ રીતે સ્થિર થાય, જણાવી દો અમને ઉપાય. વિધિ, ચોક્કસથી હું વાત કરીશ કે લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય આપણે તો સૌ પ્રથમ ગણેશજીને યાદ કરવા પડે. ગણેશજીની પૂજા વગર લક્ષ્મીની પૂજા અધૂરી છે. એવી જ રીતે જો ગણેશ અને લક્ષ્મીની વાત કરીએ તો માં સરસ્વતી, એટલે કે જો વિદ્યાની પ્રાપ્તિ ના હોય તો કશું જ નથી. વિદ્યાની પ્રાપ્તિ હોય તો ધનના દેવી એની જાતે જ આવવાના છે. તો આપણે વાત કરીએ ગણપતિ સરસ્વતી અને માં લક્ષ્મીની. હવે આ માં લક્ષ્મીને આપણે આપણા ઘરમાં કઈ રીતે આગમન થાય એના વિશે, તો આપણે ગણપતિ દાદાના ચરણોમાં 2 હળદરની ગાંઠ મૂકવાની છે. આ 2 હળદરની ગાંઠ મૂકતી વખતે આપણે કમલગટ્ટાની માળા, એટલે કે જે કમળ કાકડીના બીજ આવે છે, એની માળા કરવાની છે અને શ્રી સૂક્તમનો પાઠ કરવાનો છે અને ગણપતિને કહેવાનું છે કે હે ગણેશ ભગવાન, મારા ઘરે રિદ્ધિ અને સિદ્ધિ સહિત પધારજો. અને પછી ભગવાન આગળ દીવો કરવાનો છે અને શ્રી સૂક્તમનો પાઠ કરવાનો છે. અને ત્યારબાદ આ હળદરની ગાંઠોને આખી રાત ગણેશજીના જ ચરણોમાં રહેવા દઈ બીજા દિવસે કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં મૂકી દો. અને જ્યારે જ્યારે પૂનમ હોય, અમાસ હોય, એવી મહારાત્રિ હોય કે કોઈ પણ શુભ દિવસ હોય ત્યારે આ હળદરની ગાંઠને અગરબત્તી કરવાનું ચૂકતા નહીં. તો આવા સરળ બીજો એક ઉપાય હું જણાવવા જઈ રહી છું કે જેનાથી આપણને માં સરસ્વતીની પણ
પ્રાપ્તિ થાય, ગણપતિની પણ પ્રાપ્તિ થાય અને લક્ષ્મીની પણ પ્રાપ્તિ થાય. તો ખાસ કરીને આ ઉપાય એટલો સટીક છે, જો તમે આ ઉપાય આ દિવાળી રાત્રે કરી લીધો તો ચોક્કસથી તમે આવતી દિવાળીએ પણ ફરી કરશો. તો આ ઉપાયની અંદર તમારે રાત્રે 11:30 થી 12:30 એટલે કે મિડ નાઇટ મધ્યરાત્રિએ કરવાનો રહેશે. તેમાં તમારે 3 દીવા લેવાના રહેશે. એક ગણપતિ દાદાનો જે ઊભી વાટનો રહેશે, બીજો સરસ્વતી દેવીનો જે આડી વાટનો રહેશે અને ત્રીજો લક્ષ્મીજીનો જે આડી વાટનો રહેશે. હવે આ ત્રણેય દીવાની અંદર આખા ઘીના દીવા ભરીને એમાં ત્રણમાં કમળગટ્ટા નાખી દેવાના છે, એટલે કે કમળ કાકડી મૂકી દેવાના છે. અને તમારા ઘરની આસપાસ જો બીલીપત્રનું ઝાડ હોય તો બીલીપત્ર, અથવા તો પીપળાનું ઝાડ હોય તો પીપળાનું, બેમાંથી જે એક ઝાડ અવેલેબલ હોય ત્યાં જવાનું છે. 11:30 થી 12:30 ટાઈમ યાદ રાખજો, રાત્રે 11:30 થી 12:30. ત્યારબાદ આ ત્રણ દીવા લઈને સૌ પ્રથમ ગણપતિનો દીવો હાથમાં લેવાનો છે, જે ઊભી વાટનો હશે. એને હાથમાં લઈને ગણેશજીની આરાધના કરવાની છે, તમારા કુળદેવીની આરાધના કરવાની છે, તમારા પિતૃજનને યાદ કરવાના છે અને ઓમ કુબેરાય નમઃ એટલે કે કુબેર ભગવાનને યાદ કરીને આ દીવો ત્યાં મૂકી દેવાનો છે. ત્યારબાદ તમારે લેવાનો છે મા લક્ષ્મીજીનો દીવો. આ દીવાની વાટ તમારી બાજુ હોવી જોઈએ, એટલે કે પ્રગટેલી તમારી બાજુ હોવી જોઈએ અને તમારે મા લક્ષ્મીની આરાધના કરવાની છે, તમારા ગુરુદેવીની આરાધના કરવાની છે અને તમારા પિતૃદેવને યાદ કરવાના છે. ત્યારબાદ તમારી જે મનોકામના હોય કે તમે જે ઈચ્છતા હોવ ઘરની અંદર કે તમારા ઘરની અંદર વંશવૃદ્ધિ થાય અથવા તો લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય કે જે પણ તમે ઈચ્છા છો એ મનની અંદર બોલીને આ દીવાની વાટને વૃક્ષ તરફ રાખીને મૂકી દેવાનો છે. ત્યારબાદ તમારે લેવાનો છે માં સરસ્વતીનો દીવો. આ સરસ્વતીના દીવાની આની વાટ તમારે વૃક્ષ તરફ રાખવાની છે અને બોલવાનું છે. અને જેની પણ તમારે જો તમે કર્જથી કર્જમાં ડૂબેલા છો અથવા તો તમારે કોઈની પાસેથી પૈસા લેવાના છે, એ તમામ વસ્તુ જો લેવાના હોય તો પણ અને આપવાના હોય તો પણ એ તમામ વસ્તુને મનમાં યાદ કરીને, કુળદેવીનું ધ્યાન કરીને અને પૂર્વજોને યાદ કરીને તમારે મનની અંદર પ્રાર્થના કરવાની છે કે મારા તમામ કર્જ દૂર થાય. અને ત્યારબાદ આ વાટને તમે જે બહારની તરફ રાખી છે એને તમારી બાજુ રાખીને વૃક્ષ આગળ મૂકી દેવાની છે. ત્યારબાદ પાછું વળીને ન જોઈને ઘરે આવવાનું છે. મા લક્ષ્મીજીનું જ્યાં તમે સ્થાપન કર્યું છે ત્યાં તમે ચાંદીનો સિક્કો મૂક્યો હોય કે રૂપિયાનો મૂક્યો હોય કે 2 રૂપિયાનો મૂક્યો હોય, આ સિક્કાને લઈને તમારે ઘરના તિજોરીની અંદર સિક્કો રણકે એ રીતે પછાડવાનો છે, એટલે કે આમ મૂકવાનો છે કે સિક્કો અંદર રણકે. આ ઉપાયથી તમારા ધન, મન, તન અને કર્જ તમામની સમસ્યાઓ દૂર થઈ જશે. એટલે કે 3 દીવાનો આ સરળ ઉપાય તમને ધનની પણ પ્રાપ્તિ કરાવશે અને કર્જમાંથી પણ મુક્તિ અપાવશે. આ ઉપાયોની વાત થઈ રહી છે ત્યારે મેગા પ્રશ્ન એ છે કે ઘરમાં રહેલી સરળ સામગ્રીઓ દ્વારા આપણે લક્ષ્મીજીની કૃપાની પ્રાપ્તિ કરવી હોય તો શું કરી શકીએ? આજકાલ લોકોને ઘરમાં રહેલી સામગ્રીથી જો પૂજા કરવામાં આવે તો બધા માટે સરળતાથી પૂજા કરવી શક્ય બને છે અને બધાને ભગવાનની કૃપાનો લાભ મળે છે. તો સૌથી પહેલાં ચાંદીના વાસણમાં અથવા માટીના વાસણમાં કોરિએન્ડર સીડ્સ એટલે કે સૂખા ધાણા રાખવામાં આવે અને ત્યારબાદ લક્ષ્મીજી તથા ગણેશજીની ચાંદીની અથવા કોઈપણ ધાતુની મૂર્તિ રાખવામાં આવે, સ્થાપિત કરવામાં આવે, તેની પૂજા કરવામાં આવે તો એ અત્યંત શુભ સાબિત થાય છે. પણ એની સાથે સાથે જ્યારે તમે પૂજા કરો છો તો એમાં ખાસ એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે તમે દીપક કરો અને એ દીપકમાં 7 મુખી અથવા 9 મુખી દીપક કરવામાં આવે અને એ પણ ગાયના ઘીથી દીપક કરવામાં આવે તો એનાથી કર્જથી મુક્તિ મળે છે અને ધનની પ્રાપ્તિ થાય છે. આની સાથે સાથે હું તમને એક ઉપાય અલગ પણ જણાવું જેનાથી તમને ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં થાય અને ઘરમાં હંમેશા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે. તો એના માટેનો ઉપાય છે તમારા ઘરના નોર્થ વેસ્ટ એટલે કે વાયવ્ય કોણમાં એક વાસણમાં તમે ચાંદીના કોઇન્સને 3 અથવા 9 કોઇન્સ ચાંદીના રાખી અને એને લાલ અથવા પીળા કપડામાં બાંધી લો અને એની ઉપર ઘરમાં રહેલા ચોખા તથા ઘઉંથી એ વાસણ ભરી દો અને એ તેની સ્થાપના કરવામાં આવે તો એનાથી પણ ધન સંગ્રહ થાય છે, ધનની પ્રાપ્તિ થાય છે. અરે વાહ મેઘા, એટલે કે ઘઉં, દાણા અને ચોખા, જો આ 3 વસ્તુ ઘરમાં છે
તો નક્કી છે કે થશે ધનની પ્રાપ્તિ. આ તો ઉપાયોની વાત થઈ, હવે જરા કિંજલ અમને એ પણ જાણવું છે કે કઈ રીતે આ ઉપાયોની સાથે સાથે મંત્રનો ઉપયોગ પણ કરી શકીએ. હા, મંત્રમાં એવો મંત્ર છે કે ઘણા બધા વ્યક્તિઓ જીવનમાં એવું હોય છે કે બહુ મહેનત કરે, એટલી બધી મહેનત કરે છતાંય લક્ષ્મી એની બાજુ વળતી નથી, એટલે કે ગરીબી સાથ છોડતી નથી. તો એવા વ્યક્તિએ દિવાળીના દિવસે ગરમ આસન લઈને માનો મંત્ર કરવાનો છે. એ મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમઃ. ખૂબ જ સરળ મંત્ર છે, ફરીથી નોટ્સ કરજો, ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રની માળા કરવાની છે અને આ મંત્ર સવાર સાંજ 11 માળા તો કમસે કમ કરવાથી માની કૃપા થશે અને ધનમાં પણ પ્રાપ્તિ થશે. જોડે જોડે બીજો પણ એક મંત્ર છે. આ મંત્ર એવો મંત્ર છે કે ધન તો આવે છે પણ એ બચત થાય, ધનનો સારી જગ્યાએ ઉપયોગ થાય. એવું નહીં કે ધન આવીને આપણે હોસ્પિટલમાં કે આડાવડા ખર્ચામાં જાય. એ ધનનો માંગલિક કાર્યની અંદર આપણે ઉપયોગ કરી શકીએ એના માટેનો જે મંત્ર છે, જે સ્ફટિકની માળા દ્વારા કરવાનો છે, ઓમ શ્રીમ શ્રીમ શ્રીએ નમઃ. ફરીથી નોટ્સ કરજો, ઓમ શ્રીમ શ્રીમ શ્રીએ નમઃ. જો આ મંત્રની માળા સંધ્યાકાળ પછી એટલે કે સાંજે 6:30 થી 11 વાગ્યા 12 વાગ્યા સુધી જો કરવામાં આવે તો માની ખરેખર કૃપા થાય છે અને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પણ પ્રાપ્તિ થાય છે. એટલે કે બે સરળ મંત્ર કે જેના દ્વારા ધનની પ્રાપ્તિ પણ થશે, ધન ઘરમાં સ્થિર પણ થશે અને સાથે સાથે સારા કાર્યોમાં રૂપિયા વપરાશે. તો આ સરળ ઉપાયો તો આપણે ધન પ્રાપ્તિના જાણ્યા, વેપારના જાણ્યા, પણ હવે વાત કરવી છે નવું વર્ષ નિરોગી કેવી રીતે રહે. વાત કરવી છે વાસ્તુની, વાત કરવી છે સકારાત્મક ઉર્જાની. આ તમામના સરળ ઉપાયો સાથે આપણે મળીએ છીએ. હું ને મારી આ તમામ ત્રણેય બહેનપણીઓ એક નાનકડા વિરામ માટે રોકાઈ જઈએ. આપ ક્યાંય ન જતા, જોતા રહો અમારો આ વિશેષ કાર્યક્રમ શુભ દીપાવલી. માતા મહાલક્ષ્મી, માતા સરસ્વતી અને શ્રી ગણેશની કૃપાને પ્રાપ્ત કરવાનો આ દિવાળીનો પર્વ છે ત્યારે તમારા માટે દરેક જરૂરી વિગતો લઈને અમે આવી ગયા છીએ. અમે આપને વેપારની વાત કરી, અમે આપને કરી લક્ષ્મીજીની પણ વાત. હવે જરા વાત કરી લઈએ કે બુરી નજરથી બચવું કેવી રીતે. અત્યારે એવી બધી વાતો થતી હોય મિત્તલ કે નજર લાગી ગઈ આ તે, તો એવા સમયે શું કરીએ દિવાળીએ કે નવા વર્ષમાં આવું કંઈ ના થાય. ચોક્કસ વિધિ, આપણે વાત કરીએ કે ઘણી વખત મેં ઘણાના મોઢે સાંભળ્યું છે કે જાણે મારા ધંધાને નજર લાગી ગઈ હોય ને એમ મારો ધંધો નથી ચાલતો. બીજું બી સાંભળ્યું છે કે ભાઈ બાળકોને નજર લાગે છે, ઘરને પણ નજર લાગે છે, અમારા સંસારને નજર લાગે છે. તો આ બધાથી બચવા માટે આ દિવાળીની રાત્રે એક સરળ ઉપાય છે કે જેનાથી તમે આખું વર્ષ આ બધી જ નજરથી બચી શકો છો. એના માટે તમારે શું કરવાનું છે કે એક કોળિયાની અંદર સરસિયાનું તેલ ભરવાનું છે અને આડી વાટનો દીવો કરવાનો છે. આ સરસિયાના તેલની અંદર આડી વાટનો દીવો કરીને સામે ધાતુનો, તમારે કોઈ પણ ધાતુનું વાસણ અથવા તો ધાતુનો દીવો રાખવાનો છે કે જેથી કરીને આ દીવાની મેશ એમાં લાગે. હવે આખી રાત આ દીવો ત્યાં પ્રગટાયેલો રાખવાનો છે અને જ્યારે તમે દીવો પ્રગટાવો છો ત્યારે મહાકાળી માતાનું, કે જે સમગ્ર વિશ્વનું રક્ષણ કરતી આવી છે એવી મા કાળી, હે માતા કાળી, આજના દિવસે હું તને પ્રાર્થના કરું છું કે મારા ઘર સંસાર બાળક મારું ધન વેપાર સમગ્રને બચાવવા માટે આ દીવો કરું છું તને અને આમાં તું તારા આશીર્વાદ મને આપજે. આ રીતનું બોલીને બીજા દિવસે સવારે જે મેષ જામી છે એને તમે આખું વર્ષ એક ડબ્બીમાં સચવાય એ રીતે ભરી લો. તમારા બાળકને એનો ચાંદલો કરો, તમારા ધંધા રોજગારમાં ત્યાં આગળ એના કાળું ટપકું કરો, તમારા દુકાન હોય તો દુકાનના શટર પાછળ ટપકું કરો, તમારા ઘરની બહાર તમારી જે બારશાક છે, ઘરની ફ્રેમ છે ત્યાં તમે ટપકું કરો. સમગ્ર વસ્તુ એ જે જેમાં તમને એમ લાગે છે કે અહીંયા નજર લાગી છે તો માં કાળી તમને આ નજરથી બચાવશે. કહેવા માગું છું વિધિ કે દરેક જણને જ્યારે પૂજા કરવા તમે બેસો છો ને ત્યારે પૂજા તમે કરો છો એમાં તમે દીવાને જે દીવો છે એને મંદિરમાં તમે એમ જ મૂકી દો છો. હવે ભાઈ દીવો છે ને એ માં લક્ષ્મીનો ભાઈ છે. હવે આ મારો ભાઈ મારા ઘરે આવે ને જો હું એને બેસવાનું પણ ના કહું કે ઘરમાં મારા કોઈ બેસવાનું પણ ના કહે તો મને તો ખોટું લાગે, તો આ તો જગતજનની છે.
જગતજનની પણ ખોટું લાગે તો દીવાને નીચે ચોખાની ઢગલીનો આધાર આપો, એટલે કે દીવાને તમે આસન આપ્યું ગણાય. આ દીવાને આસન આપવાથી માં લક્ષ્મી જે તમારા ઉપર રીતશે ને એનો તમને ચોક્કસથી પરચો બતાવશે. શું વાત છે, એટલે કે જો મહાલક્ષ્મીના ભાઈનું ધ્યાન રાખ્યું ને તો દેવીની કૃપાની પ્રાપ્તિ થવાની છે. હવે જરા મેઘા સકારાત્મક ઉર્જાની વાત કરી, કારણ કે આપણી ઈચ્છા એવું હોય કે નવું વર્ષ નિર્વિઘ્ને પાર પડે ને એના માટે જરૂરી છે પોઝિટિવિટી. એ કેવી રીતે આવે? ઘરમાં કોઈને વાસુ દોષ હોય તો એના ઘરમાં પોઝિટિવ એનર્જી જોવા મળતી નથી, તો આ કેસમાં ઊંચી સૂંઢવાળા હાથીનું ખૂબ મહત્ત્વ છે. અને એમાં પણ જ્યારે તમે ચાંદીના ઊંચી સૂંઢવાળા હાથીનો ઉપયોગ કરવામાં આવે તો અત્યંત શુભ ફળ પ્રાપ્ત થાય છે. કોઈ પણ ધાતુના અથવા માટીના ઊંચી સૂંઢવાળા હાથીને જો પૂર્વ દિશામાં રાખવામાં આવે તો એનાથી ઘરમાં રહેલા વાસુ દોષનું નિવારણ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને એની સાથે સાથે રાહુ દોષનું પણ નિવારણ થાય છે. એની સાથે જ્યારે ચાંદીના અથવા બીજી કોઈ પણ ધાતુના હાથીના જોડાઓને જેની ઊંચી સૂંઢ હોય એને તમારા મેઇન ગેટના બંને તરફ અગર રાખવામાં આવે તો તેનાથી આવનાર નેગેટિવ ઉર્જાની સમાપ્તિ થાય છે અને એની સાથે સાથે પોઝિટિવ એનર્જીની પ્રાપ્તિ થાય છે. જ્યારે આપણે અભ્યાસની વાત કરીએ ત્યારે હંમેશા મા બાપ પોતાના સંતાનોના અભ્યાસના બાબતે ખૂબ ચિંતાગ્રસ્ત હોય છે, તો એના માટે પણ ખાસ ઉપાય છે. ઊંચી સૂંઢવાળો હાથી એના માટે પણ મદદગાર છે. જો એને અભ્યાસની ડેસ્ક પર રાખવામાં આવે તો સંતાનની જ્ઞાન પ્રાપ્તિમાં મદદરૂપ થાય છે અને એની યાદશક્તિ પણ વધારે છે. લગ્નની પણ લોકોને બહુ ચિંતા થાય છે, જેમની ઉંમર મારી જેટલી હોય છે, તો જે કન્યાને મેરેજ કરવા હોય, લગ્ન કરવા હોય અને એમને મનપસંદ પાર્ટનર જોઈતું હોય તો એના માટે ચાંદીની ઠોસ ગોળીને ગંગાજળ તથા દૂધથી પવિત્ર કરી તથા તેને શિવલિંગથી સ્પર્શ કરાવીને જો ગળામાં ધારણ કરવામાં આવે તો પણ ઈચ્છાયુક્ત પાર્ટનરની પ્રાપ્તિ થાય છે. એટલે કે દિવાળીએ કરેલો આ એક ઉપાય નવા વર્ષે તમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ કરાવી દેશે. આ બધી તો વાત થઈ, હવે તમારો વારો છે કિંજલ. શું કહેશો અમને કે જેનાથી આ નવું વર્ષ સરસ થાય, ઘરમાં સકારાત્મકતા રહે? વિધિ સૌથી સરળ મળી રહે ને તો શેરડીના ઝાડ. જો શેરડીના ઝાડની જો મૂળ અથવા એની શાખ જો આપણને દિવાળીના દિવસે પ્રાપ્ત થાય અને એ માં લક્ષ્મી સાથે જો એની પૂજા કરવામાં આવે ને તો આપણા ઘરમાં સ્થિર લક્ષ્મી રહે છે. સાથે સાથે તાંબાના લોટામાં એક ચાંદીનો સિક્કો નાખવાનો છે અને એ લોટાને ગંગાજળથી ભરવાનો છે. આ આખી રાત એ પાણીની અંદર ચાંદીનો સિક્કો મૂકી રાખવાનો છે. બીજા દિવસે એ સિક્કાને લાલ કપડામાં બાંધીને જે આ તિજોરી છે ને એની અંદર જો મૂકવામાં આવે તો પણ ધનના ભંડાર ભંડ્યા રહે છે. સાથે સાથે બીજું છે, ભાઈ પૈસા તો છે પણ ઘરમાં કંકાસ ના હોવો જોઈએ. જો ઘરમાં કંઈક ને કંઈક માથાકૂટ થાય ને તો એ પૈસાની મજા નથી આવતી, સંબંધોમાં ઉચ્ચ કે મન મત મતાંતર રહે, તો એના માટે કરવાનું છે દિવાળીના દિવસે મુખ્ય જે દરવાજો છે આપણે એન્ટ્રન્સ છે ત્યાં સરસિયાના તેલનો દીવો કરવાનો છે અને ચાર ચણોઠી કહેવાય ને એ ચણોઠીમાં પાછી કાળી ચણોઠી એ દીવાની અંદર નાખવાની છે. અને એ ખાસ ધ્યાન રાખવાનું છે કે એ દીવો આખા દિવાળીના એટલે મતલબ દિવાળીની પૂરી રાત સુધી ચાલ્યો રહેવો હોવો જોઈએ, તો આપણા ઘરમાં શુભ સુમેળતા આવે, બધાના મનની અંદર એકબીજા માટે પ્રેમ વધે. હવે આ તો થયું મનની કે મતાંતરોને દૂર કરવાનો ઉપાય. હવે મનભેદ ના રહે પણ સાથે સાથે ઘરની પણ શુદ્ધિ જરૂરી છે, તો આપણે ઘરનું વાતાવરણ ખૂબ જ સુખમય રહે, ઘરની એનર્જી ખૂબ પોઝિટિવ રહે એના માટે છે સૌ પહેલાં તો શંખ. જો આપણને શંખ ઘરમાં હોય તો એનો શંખનાદ કરવામાં આવે બે ટાઈમ દિવાળીના સવાર સાંજ, તો પણ ઘરની ઉર્જા સકારાત્મક રહે છે. કારણ કે નાદ એ વિશુદ્ધિ ચક્રને ઓપન કરે છે. જ્યારે વિશુદ્ધિ ચક્ર ખુલે ત્યારે બધી મનોકામના પૂર્ણ થાય. પરંતુ જે લોકોના જોડે શંખ નથી તો એવા લોકોએ ફક્ત ઘંટડીથી પણ ભગવાનને યાદ કરે અને ઘરની દરેક દિશાએ જો ઘંટડી વગાડવામાં આવે તો ઘરની ઉર્જા ખૂબ જ સકારાત્મક થાય છે, નકારાત્મક ઉર્જા જાય છે અને હરિયાળી અને ખુશિયાળી રહે છે. શું વાત છે, એટલે કે આટલા સરસ ઉપાય છે કે જેનાથી આપ આપના ઘરની ઉર્જાને સકારાત્મક બનાવી શકો છો. તો મનની શુદ્ધિ પણ જરૂરી છે, સાથે સાથે ઘરની શુદ્ધિ પણ જરૂરી છે. અને આ જ તમામ બાબતોના આજે આપણે ઉપાયો પણ જાણ્યા. મેં તો એવું પણ જાણ્યું છે કે એક ચાંદીની ડબ્બીમાં જો ગંગાજળ ભરીને પૂજાના સ્થાન પર રાખો છો તો પણ ઘરનું વાતાવરણ શુદ્ધ થઈ જાય છે, સકારાત્મક થઈ જાય છે અને ચંદ્રગ્રહ પણ મજબૂત થાય છે.
તો આપણે લક્ષ્મી પ્રાપ્તિની પણ વાત કરી, આપણે વેપાર વૃદ્ધિની પણ વાત કરી, આપણે કર્જ મુક્તિની પણ વાત કરી, આપણે વિદ્યા પ્રાપ્તિની પણ વાત કરી. આ તમામ ઉપાયોની જાણકારી આજે આપણને જેમણે આપી છે એમનો આભાર પણ માની લઈએ આપણે, અને તેમને ધન્યવાદ પણ કહી દઈએ. મિત્ર મેઘા કિંજલ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો મને ચોક્કસ ખાતરી છે કે તમારા સરળ ઉપાયો દ્વારા દર્શકોનું આવનારું વર્ષ સરસ મજાનું જવાનું છે, પણ એમની સાથે સાથે આપણે એમને શુભેચ્છાઓ પણ આપી દઈએ. અમારા તમામ દર્શકોને દિવાળીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શુભ દીપાવલી.